વેસ્તાન વિસ્તારમાં બીજાની માલિકી ધરાવતી જમીન ઉપર કબજો જમાવી લેનાર વિરુદ્ધ પાંડેસરા પોલીસ ફરિયાદ કરાઈ. વેસ્તાન જી આ બુડિયા ખાતે આવેલ સ્ટેજી કોમ્પ્લેક્સ સામે અબ્દુલ હમીદ કલીફાની માલિકી ધરાવતા જમીન આવેલ છે. આ જમીન ઉપર મકાનો એક ભાગ ડ્રેનેજ લાઇનના કારણે તૂટી ગયો હોવાથી ખાલી પડી હતી. ખાલી જગ્યા ઉપર લારી લગાડવાની વાત કરી અનિલ નામના ઇસમને ચારની લારી શરૂ કર્યા બાદ ત્યાં બાંધકામ કરી જમીન માલિકને થાય તે કરી લેવાની ધમકી આપી હતી, જેથી જમીન માલિકી અંગે પાંડેસરા પોલીસ મથક અનિલ વિરુદ્ધ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ. આપણું નામ અબ્દુલ હમીદ ખલીફા. અબ્દુલભાઈ, શું અમારી રજૂઆત એ છે કે સાહેબ, કે અમે જગ્યામાં અમારી જગ્યા તૂટી ગયેલી હતી ડ્રેનેજ લાઇન માટે. ત્યાં શખ્સ આવ્યો અમારી પાસે કે લારી મૂકવાની છે એમ કરીને, એ ખાલી જ અમારી જગ્યા ડ્રેનેજ લાઇનમાં અમારી તૂટી ગયેલી હતી. એ ભાઈ આવીને ત્યાં લારી મોકલીને બાંધકામ કરી લીધું સાહેબ. અમને પછી ખબર પડી, મેં શક્તિ સિક્યુરિટીમાં કામ નોકરી કરું છું સાહેબ, મેં આ બંદોબસ્ત માટે નહીં જાઉં, મને ટાઈમ મળતો નથી, હું રહું હું ગામમાં. અમારી આજ કે અમારી જગ્યા અમને મળી જાય, બસ બીજું અમને કઈ નહીં જોઈએ, અમે ગરીબ માણસ છીએ. ધર્મ અંગેની બી ધમકી આપે છે સાહેબ. શું કહે છે તમે, શું કરવાના તમે એમ કે? હું બી જોઈ લેવા એમ કે. અમારી પાસે બધા કાગળિયા પ્રૂફ બધું જ છે, અમારી પાસે માલિકી છે અમારી સાહેબ. આપણું જીઆવર રોડ હરપટી વાસ. આપણું નામ? મારું નામ સુફિયાન. મારું એ છે એક ભાઈ મેટર કે અમારું ઘર હતું, મેં પપ્પા મેં બહુ મારા 20 વર્ષ થઈ ગયા મારું ઘર હતું, અને ઘર હતું ત્યાર પછી ડ્રેનેજ લાઇનનું કામ હતું, તેમાં ઘર થોડુંક અમારું તૂટી ગયું હતું અને એ જગ્યા એમાં જ ખાલી પડેલી હતી, અને આ કોઈ અજાણ્યો શખ્સ આવીને એ મારું ઘર ત્યાં જગ્યા જે ખાલી પડેલી હતી ને તેમાં કબજો કરેલો, બાંધકામ કરી લીધું. અમને ખબર બી નથી. અમે એ રજૂઆત લઈને આવ્યા કે ખાલી કરવા, એને ખાલી કરવા. એ 1.5 મહિના અમને 2 વખત એને વોર્નિંગ બી આપી કે તું અમને ખાલી કરી આપ, એને તે અમે ગરીબ માળા એ ખાલી નહીં કરો. અમને એમ કહે કે હું પહોંચેલ માળા એમ કહે, હું ગમે તમે જે કરો એટલે કરી લો, તમે જોડે પોલીસ કેસ કરી લો, અમે મારા વકીલ નાતે વાત કરી દીધી છે એમ કરીને એવું કંઈ બધા એવું કંઈ કહે છે. એ અમને ન્યાય અપાવે એટલા માટે ખાલી કરાવી આપે, એ જ અમારી રજૂઆત. એનું નામ અનિલભાઈ છે. એ ત્યાં કઈ રેસ્ટોરન્ટ ખોલેલું છે અમને ગમે તેમ ગાળો આપે.